दिवसे पण यथावत छे नवा कृषि कायदा विरुद्ध प्रदर्शन करी रहेला खेडूतो अने सरकार वच्चे गुरुवारे चौथा राउंड नी वाचित थई। सरकारे वाचित ने असरकारक गणावी, जो के खेडूतोनुं प्रदर्शन यथावत छे। आ तरफ खेडूतोए सिंधु बॉर्डर पर पण विरोध प्रदर्शन कर्युं छे। खेडूत आंदोलनना पगले गाजीपुर बॉर्डर बंद कराई छे अने खेडूतोए मांग न स्वीकाराय त्यां सुधी आंदोलननी चीमकी उच्चारी छे। सरकार साथे आगामी तबक्कानी वाचितने लईने 11 कलाके खेडूतोनी बैठक महाबैठक मळशे। आवतीकाले सरकार साथे खेडूतोनी बैठक छे। सरकार साथे चौथा तबक्कानी बैठक गईकाले मळी हती। 7.5 कलाक आ बैठक चाली। तो बैठक बाद कृषि मंत्री नरेन्द्र सिंह तोमरे कह्यूं कि सरकारे खेडूतोनी वात ध्यानथी सांभळी छे। हवे 5 डिसेम्बरे आगामी राउंडनी वाचित थशे। आ बाजू खेडूतोए कह्यूं छे कि समाधान न निकळे त्यां सुधी आंदोलन चालू रहेशे। દેશમાં કોરોના વાયરસ ફરી એકવાર બેકાબુ થઈ રહ્યો છે। અનેક રાજ્યોથી કોરોના સંક્રમણની બીજી લહેર ઘાતક બની છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહામારી સાથે જોડાયેલા વિષય ઉપર સતર્કતાપૂર્વક નજર રાખી રહ્યા છે। આ દરમિયાન પીએમ મોદી આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે। 10:30 કલાકે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી મંડાળી બેઠકમાં કોરોના સંક્રમણની સ્થિતિ, કોરોના વેક્સિન સહિતના મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે। આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન બેઠકમાં ઉપસ્થિત રહેશે। તો ગઢડા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી 16 બેઠકોમાંથી 6 બેઠકો બિનહરીફ, 10 બેઠકો માટે યોજાશે મતદાન। 968 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ। ભાજપના જ 2 જૂથો આમને સામને છે। તો 10 બેઠકો માટે મતદાન યોજાશે। વધુ માહિતી મેળવીશું News18 ગુજરાતીના સંવાદદાતા પ્રકાશ સોલંકી પાસેથી। જી પ્રકાશ, ભાજપના જ 2 જૂથો જ્યારે આમને સામને છે ત્યારે આ ચૂંટણી રસપ્રદ રહેવાની શક્યતા? હજી ચોક્કસ સંધ્યા, જો વાત કરવામાં આવે તો ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે માર્કેટિંગના ચેરમેનની અને સભ્યોની ચૂંટણી છે। ભાજપના 2 જૂથ આમને સામને લડી રહ્યા છે, જેમાં એક જૂથ ખેડૂત વિકાસ ભાજપ પ્રેરિત પેનલ છે, તો બીજું જૂથ ભાજપ સંચાલિત સહકાર પેનલની ચૂંટણીમાંથી લડી રહ્યું છે। બંને પક્ષ આમને સામને છે। બંને પક્ષના ઉમેદવારો પોતાની જીતના દાવા વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂત વિભાગની 10 પેનલ માટે આ મતદાન યોજાઈ રહ્યું છે અને વહેલી સવારથી જ મતદાન કરવા માટે મોટી લાઈનો લાગી છે। અહીંયા સોશિયલ ડિસ્ટન્સ સાથે, તમામ નિયમોનું પાલન સાથે મતદાન રહ્યું છે। કુલ 968 જેટલા મતદારો છે તે મતદારનો ઉપયોગ કરશે, તો મતદાનને દ્વારા પણ અહીંયા તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના પડખમ વાગી રહ્યા છે અને ત્યારે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ખેરાલુના જોડિયાની દૂધ મંડળીમાંથી હટાવવા જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા નોટિસ ફટકારતા ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો। વિપુલ ચૌધરીને ખેરાલુ તાલુકાના જોડિયા ગામની દૂધ મંડળીમાં સભ્યપદે ખોટી રીતે દાખલ થયાનું કારણ આગળ ધરીને સભ્યપદે તેમને દૂર કેમ ન કરવા તે અંગે આગામી 8મી સુધીમાં લેખિત ખુલાસો કરવા કારણ દર્શક નોટિસ જિલ્લા રજીસ્ટ્રારે ફટકારી છે। રાજકોટની 246 શાળાને આયકર વિભાગની નોટિસ। 10 લાખથી 1 કરોડની વસૂલાત માટે નોટિસ ફટકારાઈ છે। શાળાઓએ TDS જમા ન કરતા કાર્યવાહી કરવાઈ છે। તો રાજકોટ શહેરમાં આવેલા 71 શાળામાંથી 45 ગ્રાન્ટેડ શાળાને નોટિસ ફટકારાઈ છે। રાજકોટ જિલ્લાની 253 શાળામાંથી 175 શાળાને નોટિસ ફટકારવામાં આવી છે।